નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા નંબર 12 વાલકેટ ગેટ કરચલિયાપરા. ધોરણ 8, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. પાઠ 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ના ઓનલાઈન વિડીયો પાર્ટ 4 માં હું નેહલભાઈ એમ અંધારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આ પાઠ 1 ના ઓનલાઈન વિડીયો 1, 2 અને 3 માં આ પાઠમાંથી આપણે ઘણું શીખી ગયા છીએ, તો ચાલો આપણે આજે આ પાઠમાં આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઓનલાઈન વિડીયો પાર્ટ 4 માં સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીશું વાવણિયા વિશે. વાવણિયો સીડ ડ્રીલ તરીકે ઓળખાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયો એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. તેનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત એમ બંનેનો બચાવ થાય છે. ત્યારબાદ આપણે કુદરતી ખાતર વિશે માહિતી મેળવીએ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર એટલે કે મેન્યુર અને કૃત્રિમ ખાતર એટલે કે ફર્ટિલાઇઝર્સ કહે છે. કુદરતી ખાતર આપવાની પ્રક્રિયા. સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. ત્યારબાદ આપણે કુદરતી ખાતર વિશે વિશેષ માહિતી મેળવીએ. કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રવૃત્તિ 1.2. પાઠ્યપુસ્તકમાં એક સુંદર પ્રવૃત્તિ 1.2 આપવામાં આવી છે, જેમાં આકૃતિ 1.3 એમાં પ્રયોગની તૈયારી કેવી રીતે કરવી તેના વિશેની સમજ આપવામાં આવી છે, જેની અંદર મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો. તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો. તેના પર A, B અને C નિશાની કરો. ગ્લાસ એમાં થોડીક માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર એટલે કે કુદરતી ખાતર ભેળવો. ગ્લાસ B માં સમાન માત્રામાં એટલે કે તેટલી જ માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા ખાતર એટલે કે કૃત્રિમ ખાતર ઉમેરો અને ગ્લાસ C માં થોડીક માટી લઈ ને કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે 3 ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરો. પ્રાંકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7-10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો. શું 3 ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે?
કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? અહીં આકૃતિ 1.3b માં પ્રાંકુરનો કુદરતી અને કૃત્રિમ ખાતર સાથેનો ઉછેર દર્શાવવામાં આવ્યો છે. આકૃતિમાં જોઈએ તો ગ્લાસ એ માં માટીમાં કુદરતી ખાતર એટલે કે છાણિયું ખાતર ઉમેરવામાં આવ્યું છે, તો તેમાં પ્રાંકુરનો વિકાસ થોડા પ્રમાણમાં થયેલો જોઈ શકાય છે. જ્યારે ગ્લાસ બીમાં માટીની સાથે યુરિયા ખાતર એટલે કે કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવેલું છે, તો આ ગ્લાસની અંદર છોડનો એટલે કે પ્રાંકુરનો ઉછેર સારા એવા પ્રમાણમાં થયેલો જોવા મળે છે. અને અંતમાં ગ્લાસ સીમાં જોઈએ તો જેની અંદર કાંઈ પણ ઉમેર્યા વગર માત્ર માટીમાં પાણી ઉમેરવામાં આવેલું છે, તો તેમાં છોડનો વિકાસ થયેલો જોવા મળતો નથી. ત્યાર પછી આપણે કૃત્રિમ ખાતર વિશે માહિતી મેળવીએ. કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે તે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો? કુદરતી ખાતર ખેતરમાં બનાવવામાં આવે છે, જ્યારે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ છે. કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો તેની વિશેની સમજ મેળવીએ. કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આ ઉપરાંત તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા બે વખત પાક લ્યો તેની વચ્ચે ખેતરને કેટલોક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે, જેના કારણે વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે. ત્યાર પછી આપણે જોઈએ પાકની ફેરબદલી. જમીનમાં પોષક તત્વોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી એટલે કે ક્રમશઃ ઉછેર કરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યાર પછી રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે માહિતી મેળવીએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા, વિદ્યાર્થી મિત્રો અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તે મુજબ તે શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં ઉપયોગી છે. ત્યાર પછી કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર ના તફાવત વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો આ તફાવત તમારે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર
ખેતરમાં પણ બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થતા નથી. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો હ્યુમસ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે એનપીકે તરીકે ઓળખાય છે તે ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે એટલે કે સરખામણીમાં ઓછી માત્રામાં હોય છે. ત્યાર પછી આપણે કુદરતી ખાતરના ફાયદા એટલે કે એડવાન્ટેજીસ ઓફ મેન્યુર વિશે ચર્ચા કરીએ. કુદરતી ખાતર એટલે કે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં એટલે કે સરખામણીમાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણ તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે, તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. આ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં પણ સુધારો થાય છે. ત્યાર પછી આપણે જોઈએ સિંચાઈ એટલે કે ઇરિગેશન વિશે. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. વનસ્પતિના ફૂલ, ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે એટલે કે વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરે છે, જેની સાથે ખનીજો અને ખાતરોનું પણ શોષણ થાય છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી રહેલું હોય છે. આ પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. પાણીમાં ઓગળેલા ખનીજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. તે પાકને ઠંડી એટલે કે હિમ તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું જરૂરી છે. સમયાંતરે એટલે કે સમયે સમયે ખેતરમાં પાણી પૂરું પાડવાની એટલે કે પાણી આપવાની ક્રિયાને સિંચાઈ એટલે કે ઇરિગેશન કહેવામાં આવે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે કારણ કે ઉનાળામાં તડકો પડવાથી પાણીનું બાષ્પીભવન થાય છે એટલે પાણીની માત્રા વધારે જરૂરી હોય છે. શા માટે એવું હોય છે તો તે સમજી ગયા મિત્રો? શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે? હા. ત્યાર પછી સિંચાઈના સ્ત્રોત એટલે કે સોર્સિસ ઓફ ઇરિગેશનમાં કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ તેમજ નહેરનો સમાવેશ થાય છે. અને અંતમાં વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સિંચાઈની પરંપરાગત રીતો એટલે કે ટ્રેડિશનલ મેથડ્સ ઓફ ઇરિગેશન. કૂવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે. ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે ઢોર અથવા મજૂરનો આ સિંચાઈની પરંપરાગત રીતમાં ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત આ રીતો છે તે સસ્તી છે પરંતુ તે ઓછી કાર્યક્ષમ છે એટલે કે તેની કાર્યક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે. આ વિભિન્ન રીતો નીચે મુજબ છે, જેમાં પ્રથમ છે મોટ એટલે કે ગરગડીયુક્ત વ્યવસ્થા જે તમે
આકૃતિ 1.4 એમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ત્યારબાદ બીજી પરંપરાગત રીત છે ચેન પંપ, જે આકૃતિ 1.4 બી માં દર્શાવવામાં આવી છે. ત્રીજી પદ્ધતિ છે ઢીકલી, જે આકૃતિ 1.4 સી માં દર્શાવવામાં આવેલ છે. અને છેલ્લી પદ્ધતિ રહેટ, એટલે કે ઉચ્ચારણના પ્રકાર તરીકે ઓળખાય છે, જે આકૃતિ 1.4 ડી માં દર્શાવેલ છે. પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઊર્જા તેમજ સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ઓનલાઈન વિડિયો પાર્ટ 4માં આપણે આજે અહીં સુધી અભ્યાસ કરવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારું આજનું હોમવર્ક નોંધી લેશો. તમારું આજનું હોમવર્ક, જેની અંદર પ્રશ્ન 1, વાવણિયા વિશે સમજૂતી આપો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કુદરતી ખાતર એટલે શું? કુદરતી ખાતર આપવાની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછીનો સવાલ, એટલે કે પ્રશ્ન નંબર 3, કુદરતી ખાતર બનાવવાની પ્રક્રિયા સમજાવો. પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, કૃત્રિમ ખાતર વિશે સમજૂતી આપો. ત્યાર પછીનો સવાલ, પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો, કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવાને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, સમજાવો પાકની ફેરબદલી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, તફાવત આપો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. પછીનો સવાલ, પ્રશ્ન નંબર 8, કુદરતી ખાતરના ઉપયોગથી થતા ફાયદા જણાવો. પ્રશ્ન નંબર 9, સિંચાઈ એટલે શું? સિંચાઈ વિશે સમજૂતી આપી તેના સ્ત્રોત જણાવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, સિંચાઈની પરંપરાગત રીતોના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠમાં, ઓનલાઈન વિડીયો પાર્ટ 4માં, તમે તમારું હોમવર્ક નોંધી લીધેલું છે. ત્યારબાદ એક અગત્યની સૂચના ધ્યાનથી સાંભળશો. આ વિડીયોની સાથે એક તમને લિંક આપવામાં આવશે, જે લિંક પર ક્લિક કરવાથી એક ટેસ્ટ ખુલશે. જે ટેસ્ટની લિંક પર ક્લિક કરતા ઓનલાઈન ટેસ્ટ તમે આપી શકશો, અને તે ટેસ્ટ તમારે આપવી ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.